નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. દિલ્હી સંત મહામંડળ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની સેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના કેન્દ્ર એવા સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં ઐતિહાસિક રજત જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 400 સંતો, મહાત્માઓ અને મહામંડલેશ્વરોએ ભાગ લીધો હતો અને સાચા સંતત્વ, રાષ્ટ્રીય એકતા, પરસ્પર પ્રેમ, આધ્યાત્મિકતા અને ધાર્મિક પરંપરા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં મુખ્યત્વે શ્રી મહંત નારાયણ ગિરીજી, આંતરરાષ્ટ્રીય પ્રવક્તા, શ્રી પંચ દશનામ જૂન અખાડા, વારાણસી પ્રમુખ, દિલ્હી સંત મહામંડળ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ મહામંડલેશ્વર નવલ કિશોર દાસજી, જૈનાચાર્ય લોકેશ મુનિજી, મહામંડલેશ્વર ચિદાનંદ સરસ્વતીજી, શ્રી પ્રમોદ કૃષ્ણજી, રામકિશન મહાત્યાગીજી, દેવકીનંદન ઠાકુરજી, સુધાંશુજી મહારાજ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંત સંમેલનમાં ખાસ કરીને કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા અને સાંસદ મનોજ તિવારી હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ વર્ષ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના દ્વિદશાબ્દી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ વર્ષના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે દિલ્હી સંત મહામંડળ નેશનલ કેપિટલ રીજન ઓર્ગેનાઇઝેશન સાથે આ ભવ્ય સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેપ્સ સંસ્થાના વર્તમાન પ્રમુખ અને વિશ્વ આદરણીય ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પણ. તારીખ 23 નવેમ્બર 2024, PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય 1 સેક્ટર 30 ગાંધીનગરના પ્રાંગણમાં ભારતના સ્મૃતિ પુરુષ અને ભારતના સૌથી યુવા પ્રેરક વક્તા શ્રી સાજન શાહ દ્વારા વિદ્યાર્થીઓની યાદશક્તિના વિકાસ અને હકારાત્મક માનસિક અભિગમ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની 14 વર્ષની અભૂતપૂર્વ યાત્રાથી 15 મિલિયનથી વધુ લોકોના જીવનને સીધી અસર કરી છે. શ્રી સાજન શાહે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સમર્પણ, એકાગ્રતા અને સ્માર્ટ અભ્યાસ અંગે સલાહ આપી હતી. પૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેટર અને આમ આદમી ગુજરાત પ્રદેશ લઘુમતી પ્રમુખ શ્રી અમજદ ખાન પઠાણ પોતાના જન્મ દિવસે શારદાબેન હોસ્પિટલમાં 1000 ફ્રૂટ પેકેટ વિતરણ કર્યું હતું. તેમજ ગુજરાતી શાળા નંબર 17 અને 18 માંગ વિદ્યાર્થીઓ સાથે 25 નવેમ્બરે ઉજવણી કરશે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.